स्वागत है ऑनलाइन विडियो लेक्चर में। विद्यार्थी मित्रों, आप सबनों फरी एक वक्त। गए वक्त आपणे आपणो स्वाध्याय 2.1 जोता हता, याद हो तो केटलाक दाखलाओ आपणे करता था कि भाई 10999 नी पछी तरत आवती त्रण प्राकृतिक संख्या, पूर्ण संख्या पहेलानी, ए बधुं जोता था। आपणे आजे आखो आपणो स्वाध्याय पूरो करीशुं पहेला तो, हे ने? तो भाई हवे प्रश्न शू पूछो छे ई जो, तो कि 10999 એની તરત પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો। તો પ્રાકૃતિક સંખ્યા એટલે આપણને ખબર છે, એકથી લઈને અનંત સુધી એમાં ઝીરો ન આવે, બરાબર? હું વારે વારે નહીં સમજાવું બેસું, જો આપણે પહેલાં જ વાત થઈ ચૂકી છે આ વસ્તુ ચોખવટ। તો એની પછીની એક સંખ્યા એટલે 10999 પછીની એક સંખ્યા એટલે તો કે 11000, ઈ પહેલી, તરત પછીની ત્રણ તો કે 11001 અને 11002। ખ્યાલ આવી ગયો તરત પછીની ત્રણ પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? પર આ થઈ ગયો તમારો પહેલો દાખલો પૂરો। હવે બીજો, તો કે ભાઈ 10001 પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો। 10001ની પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો, તરત પહેલાં આવતી એટલે, તો કે ભાઈ હવે આપણને ખબર છે આમાં એક તો પહેલી આવે 10000, 10001ની પહેલાં આવે 10000, પછી શું આવે તો કે 9999, પછી તો કે 9998, આ એક, આ બે અને આ ત્રણ, ખ્યાલ આવે છે? એક, બે અને ત્રણ થઈ ગયા આપણે દાખલો નંબર 2 પૂરો। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા રહેતી કીધી, પૂર્ણ સંખ્યા કીધી છે, સમજો। સૌથી નાની પૂર્ણ સંખ્યા, તો હવે પૂર્ણ સંખ્યા શરૂ ક્યાંથી થાય? તો કે 0 થી, અને પૂરી ક્યાં થાય? તો કે અનંતમાં, જ્યાં સુધી લંબાવ ત્યાં સુધી। તો સૌથી નાની સંખ્યા મને એવું લાગે છે કે અહીંયા શૂન્યને જ સૌથી નાની સંખ્યા કહેશું। આ કલરમાં હજી મજા નથી આવતી, આપણે બીજો કલર બદલાવીએ। આ દઈ ગયો દાખલા નંબર 3 પૂરો। હવે દાખલા નંબર 4, તો કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી કેટલી આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો। 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે એ જણાવો। 32 અને 53 એની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા એટલે આપણને ખબર છે 0 થી લઈને અનંત સુધી બધી, તો 32 થી 53ની વચ્ચેની જેટલી સંખ્યા હોય દરેક આવી જાય ને, ચોખ્ખી વાત છે, સમજાય છે? શું કહેવા માગુ છું, એ પૂર્ણ સંખ્યા મેં શું કીધું, તો કે 0, 1, 2, 3 અનંત સુધીની, તો 32 પછી આવે 33 અને 53 એની પહેલાં આવે 52, એટલે કે 33 થી 52 સુધીની દરેક સંખ્યા એમાં આવે, તો ગણતરી કરો બરાબર, જો તો કેટલી સંખ્યા આવે ટોટલ, તો 52 - 33 કરો એટલે તમને એનો જવાબ મળી જાય, તો એનો જવાબ છે 21, બરાબર? તો કે કુલ કેટલી સંખ્યા આવે વચ્ચે પૂર્ણ સંખ્યા છે, તો કે 21 પૂર્ણ સંખ્યા છે। આથી કે દાખલા નંબર 4 તમારો પૂરો। હવે દાખલા નંબર 5, આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો। 2,24,40,701 આની પછી તરત કઈ સંખ્યા આવે? તો તમે કહ્યું કે સાહેબ શું મશ્કરી કરો, સાહેબ તો બધાને આવડે જ ને, તો કે 2,40,702, પછી તો કે પછીની પાછી સંખ્યા એક, તો કે 1,199, એની પછીની સંખ્યા તો કે 1,200, ખ્યાલ આવે છે? એવી રીતે તમે તમારો દાખલા આમાં આ સી અને ડી તમારા હોમવર્કમાં કરીને મને મોકલવાનું છે।
પછી મુખ્ય દાખલા નંબર 6 નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. તો ભાઈ 94 એની તરત પહેલાંની સંખ્યા કઈ થઈ? 93. પછી તો કે ભાઈ 10,000 એની તરત પહેલાંની સંખ્યા કઈ થઈ? તો કે સાહેબ 9,999. 4 9 ખ્યાલ આવે છે? એવી રીતે આમાંય પણ ઉપરની જેમ જ દાખલા નંબર સી અને ડી એ તમારે હોમવર્કમાં કરવાના. હવે દાખલા નંબર 7 કરતાં પહેલાં હું તમને કેટલીક વસ્તુ શીખડાવું. બે ચિહ્ન હશે, એક આ બરાબર, બે બાજુના ચિહ્ન. ચિહ્ન એક પ્રકારનું છે, પણ એક સાઈડ બે પાંખિયા જમણી સાઈડ ખુલે છે ને એક સાઈડ બે પાંખિયા ડાબી સાઈડ ખુલે છે. હવે માની લો હું સંખ્યા લખું 1 અને 2. મારે તમને એવું પૂછવું હોય કે આમાંથી મોટી સંખ્યા કઈ, તમારે ચિહ્નમાં દર્શાવવાનું છે. તો વચ્ચે ચિહ્ન તમે આવું મૂકશો. કેમ? તો કે પાંખિયા જે સાઈડ ખુલ્લા હોય ને જે સંખ્યા સાઈડ, એ સંખ્યા મોટી, અને જે સાઈડ ત્રિકોણીય ખૂણો પડતો હોય એની સંખ્યા નાની. એક નાની જ છે ને બે મોટી છે, આપણને ખ્યાલ આવે એવી વસ્તુ છે ને, ચોખ્ખી વાત છે. હવે તો આ પ્રશ્ન નંબર 7 તમને એ જ પૂછ્યો. જુઓ, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર સરેરાશ સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચેના કયા ચિહ્નોનો ઉપયોગ થશે તે પણ જણાવો. બરાબર. તો ભાઈ બે સંખ્યા છે, 530 અને 503. ચલો પહેલાં તો મને કહો ભાઈ બેમાંથી મોટું ગયું છે? તો કે તમે કહેશો કે સર 530 મોટું છે, અમને દેખાય આવે છે પૂરેપૂરો. હા બરાબર, તો 530 મોટું. સંખ્યા રેખાઓ પર યાદ કરો, જો આમ અહીંયા 0 શરૂ થતું હોય, અહીંયા 530 લખું બરાબર, તો 503 અહીંયા આવી શકે, કેમ કે 503 તો 530 કરતાં નાના છે. તો સંખ્યા રેખા ઉપર 530ની ડાબી બાજુએ 503 આવેલું છે એવું તમારે વિધાન લખવાનું. બરાબર, પહેલાં આવી રીતના નિશાની દર્શાવવાની અને પછી આવી રીતના વિધાન લખવાનું. સંખ્યા રેખા દોરવાની જરૂર નથી, પણ વિધાન લખવું ફરજિયાત છે. ખ્યાલ આવે છે? આ થયો તમારો પહેલો દાખલો. હવે બીજો દાખલો લેશું એટલે કન્ફ્યુઝન દૂર થશે તમને. 370 અને 307. તમે કહેશો કે સાહેબ આ 370 મોટું જ છે, ચોખ્ખું દેખાય આવે છે. બરાબર, અને જે વસ્તુ મેં સંખ્યા રેખા ઉપર દેખાડી હતી તમને, એ જ વસ્તુ તમારે આ દાખલામાં કરવાની છે. સેમ ઉપર મુજબ કર્યું એ મુજબ તે દાખલા નંબર સી અને ડી તમારા હોમવર્કમાં કરવાના. હોમવર્ક માટે આજના તમારા 6 દાખલા ભેગા થઈ ગયા છે. બરાબર, વધારે હોમવર્ક નહીં આવે, આજે 6 દાખલા કરવાના છે તમારે. પણ તમારે જાણ ખાતર તમને 6 દાખલા કહી દઉં છું. હવે આપણો સ્વાધ્યાય 2.1 છેલ્લો પ્રશ્ન. સાચું ખોટું જણાવો. હું અહીંયા એની બાજુમાં જ સાચું ખોટું કરતો જાઉં છું. તમારે તમારી પાઠ્યપુસ્તકમાં કે નોટબુકમાં જેમાં લખતા હોય એમાં સાચું ખોટું કરવાનું. તો ભાઈ પેલો વિધાન એવું આપ્યું છે કે ભાઈ 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. કેમ? તો કે સર 0 પ્રાકૃતિક સંખ્યા જ નથી, 0 એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે 1 સર. પછી તો કે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. ખોટું. 400 એ 399ની પછી આવે. બરાબર. તો પછી હવે તો કે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. હા, હવે આ સાચું છે, બહુ સાચી વાત છે. ચોથું વિધાન, 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. કે આ સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. સાહેબ હાવ સાચી વાત. 1 લઈને અનંત સુધી દરેક બધી વસ્તુ પૂર્ણ સંખ્યામાં તો આવે જ છે. પછી તો કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. નહીં, એ ખોટું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા
હોય જવું જરૂરી નથી, બરાબર? એટલે એ ખોટું. બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. બે અંકોની પૂર્ણ સંખ્યાની માની લો 12 અંક છે, 12 અંકની પહેલા આવતી સંખ્યા 11 છે, તો 11 એ એક અંકની ન હોઈ શકે, બરાબર? જવાબ છે ખોટો, આવી શકે. એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? નહીં, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો આપણે ઉપર જોઈ ગયા, એ તો 0 છે. એવી રીતે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, સાચી વાત છે, એની પહેલાં એકે સંખ્યા આવતી નથી. પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, ખોટું. પૂર્ણ સંખ્યા એકની પહેલાં 0 આવે છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 12 અને 11 અને 12ની વચ્ચે આવે છે, ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, સાચું. પૂર્ણ સંખ્યાની શરૂઆત જ 0થી થાય છે. અને બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે જ અંકની હોય છે. બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે જ અંકની હોય, બહુ સાચી વાત છે, ખોટી વાત છે? 99 પછી 100 આવી શકે, તો એ 100 તો 3 અંકના છે, બરાબર? તો આ હતો તમારો સ્વાધ્યાય 2.1. આમાં તમને જે ઉપર 6 દાખલા મેં હોમવર્કમાં દીધા એ તમારા હોમવર્કમાં કરી લેવાના છે. અહીંથી આગળ જ્યારે આપણે જઈશું ત્યારે પૂર્ણ સંખ્યાના ગુણધર્મોની જોશું.